નમસ્તે, ઈ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે વિસ્તરણના કેટલાક દાખલા જોઈશું. જો દાખલાની રકમ કંઈક આવી લખું છું કે એ વત્તા બી કૌંસમાં એનો વર્ગ ઓછા એ બી વત્તા બી નો વર્ગ. દાખલા નંબર 21માં ને, અને હવે આપણે આનું સાદરૂપ આપીએ તો શું થશે? સૌથી પહેલા તો આ જે બે પદવાળો કૌંસ છે એને આપણે છૂટો પાડીએ, તો એ ક્રમશઃ આ રીતે આ બીજા કૌંસ સાથે ગુણીશું, ખરું? અને હવે વત્તા બી, અને એને પણ કૌંસમાં આ રીતે એનો વર્ગ ઓછા એ બી વત્તા બી નો વર્ગ એમ ગુણીશું. અને હવે આપણે આને સાદરૂપ આપીએ તો સૌથી પહેલા તો એ ને આ ત્રણેય પદો સાથે ક્રમશઃ ગુણીશું, અને એ જ રીતે બી ને પણ ક્રમશઃ ત્રણેય પદ સાથે ગુણીશું. તો શું બનશે? ચાલો જોઈએ. એનો ઘન ઓછા એ વર્ગ બી વત્તા એ બી નો વર્ગ. અને અહીં બી સાથેના ગુણાકારમાં શું થશે? વત્તા એ વર્ગ બી ઓછા, અમે એ પહેલા લખ્યું, તમે બી એ વર્ગ એમ પણ લખી શકો છો. અહીં શું બનશે? એ બી નો વર્ગ અને વત્તા બી નો ઘન, ખરું? હવે આનું સાદરૂપ આપીએ તો જો સૌથી પહેલા આપણે સજાતીય પદો જોઈએ. એ સ્ક્વેર બી, તો અહીં એ સ્ક્વેર બી વાળું આ પદ છે, અને આ પ્લસ આ માઇનસ એટલે કે આ બંને કેન્સલ થઈ જશે. એ જ રીતે એ બી નો વર્ગ, તો આ પણ એ બી સ્ક્વેર, અને આ બંને પણ પ્લસ માઇનસ કેન્સલ થઈ જશે. તો જવાબ શું બનશે? જવાબ બનશે એનો ઘન વત્તા બી નો ઘન. એ જ રીતે દાખલાની રકમમાં જરાક ફેરફાર કરો. જો હા, હું આ રીતે એ ઓછા બી અને આ કૌંસમાં એનો વર્ગ વત્તા એ બી વત્તા બી નો વર્ગ આ રીતે મેં લખ્યું. ખાલી અહીં પ્લસની જગ્યાએ માઇનસ, ને માઇનસની જગ્યાએ પ્લસ કરી. તો થોડુંક તમારું જો હમણાં સુધી ઓબ્ઝર્વેશન હશે આવી રીતના બધા દાખલામાં, તો તમને ખ્યાલ આવી જશે કે શું જવાબ બનશે. વિચારો જોઈએ, વિડીયો પોઝ કરીને એક નજર કરો કે અહીં આવા કોમ્બિનેશનમાં શું જવાબ બનવો જોઈએ. તો ચાલો આપણે દાખલો પણ ગણીએ. ઉપરની જેમ જ નાના કૌંસને દ્વિપદી વાળા કૌંસને છૂટો કરી અને આ રીતે ગુણાકાર કરી. એનો વર્ગ વત્તા એ બી વત્તા બી નો વર્ગ. અને હવે અહીં માઇનસ બી, અને અહીં કૌંસમાં એનો વર્ગ વત્તા એ બી વત્તા બી નો વર્ગ. તો શું બનશે? એનો ઘન વત્તા એનો વર્ગ બી વત્તા એ બી નો વર્ગ. અને અહીં ઓછા એનો વર્ગ બી ઓછા એ બી નો વર્ગ અને ઓછા બી નો ઘન, એ પ્રમાણે બનશે, ખરું? જો તમે થોડુંક વિચાર્યું હોત તો તમને ખ્યાલ આવી જાય કે આ જ બધા પદ બનશે, પણ એમાં માઇનસ બી હોવાના કારણે આ ત્રણેય પદ માઇનસ આવશે અને આ ત્રણેય પદ પ્લસ આવશે, ખરું? તો એ જ રીતે બન્યું ને. હવે આપણે આમને સાદરૂપ આપીએ, શું થશે? એ સ્ક્વેર બી માઇનસ એ સ્ક્વેર બી, તો આ બંને કેન્સલ. અને એ જ રીતે એ બી નો સ્ક્વેર માઇનસ એ બી નો સ્ક્વેર, તો આ બંને પણ કેન્સલ. તો શું જવાબ બન્યો? હવે જવાબ બન્યો એનો ઘન ઓછા બી નો ઘન. ખ્યાલ આવ્યો? તો આ રીતે જ્યારે આ દ્વિપદી અને આ ત્રિપદીના ગુણાકારમાં આ રીતની જો રકમ હોય કે બંનેનો વર્ગ, બંને પદોનો વર્ગ અને ઋણ ચિહ્નની સાથે, જો અહીં પ્લસ હોય તો અહીં એ બંનેનો ગુણાકાર માઇનસમાં, અને માઇનસ હોય તો એ બંનેનો ગુણાકાર પ્લસમાં. તો આ રીતે બંનેનો, બંને પદોનો ઘન બનશે. જો પ્લસ હશે તો પ્લસ નિશાની આવશે, ને અહીં માઇનસ હશે તો માઇનસ નિશાની, ખરું? તો ચાલો આવા કેટલાક દાખલા જોઈએ.
જો દાખલાની રકમ કંઈક આવી લખું છું કે 3a પ્લસ 2b અને કૌંસમાં 9a સ્ક્વેર માઇનસ 6ab પ્લસ 4b નો સ્ક્વેર અને આનું વિસ્તરણ કરો એમ કીધું હોય તો શું કરવાનું. સૌથી પહેલા તો જો કૌંસ છૂટો પાડીને ખરું, પણ હમણાં જ આપણે જોઈ ગયા કે આ રકમને હું બીજી રીતે ગોઠવીને બતાવું. થોડુંક અવલોકન કરીએ આ રકમ તો શું છે, એ 3a પ્લસ 2b અને અહીં આ 3a નો વર્ગ માઇનસ 3a 2b અને વત્તા 2b નો વર્ગ, આ રીતના પદો છે. એટલે કે હમણાં જ આપણે જે જોયું કે a વત્તા b કૌંસમાં a નો વર્ગ ઓછા ab વત્તા b નો વર્ગ, તો જવાબ શું બનશે, a નો ઘન વત્તા b નો ઘન. તો એ મુજબ અહીં શું જવાબ બનશે, જો 3a નો ઘન વત્તા 2b નો ઘન, ખરું. અહીં પ્રથમ પદ નો વર્ગ, દ્વિતીય પદ નો વર્ગ અને ઓછા પ્રથમ પદ ગુણ્યા દ્વિતીય પદ, એ રીતે ગુણાકારમાં છે, તો આ જવાબ બનશે. તો કેટલા આવશે, આ સાદુરૂપ આપીએ હવે આનું, તો આ બનશે 27a નો ઘન વત્તા 8b નો ઘન, ખરો. એ જ રીતે ચાલો બીજો એક દાખલો જોઈએ. દાખલાની રકમ કંઈક આવી લખું છું કે a માઇનસ 1 ડિવાઈડેડ બાય a અને એને ગુણ્યા a સ્ક્વેર પ્લસ 1 પ્લસ 1 ડિવાઈડેડ બાય a સ્ક્વેર અને આનું વિસ્તરણ કરો એમ કીધું હોય, તો ચાલો આપણે આનું વિસ્તરણ કરીએ. સૌથી પહેલા અવલોકન કરો આ રકમનું કે અહીં a નો વર્ગ આ બાજુ આ પદમાં મળે છે, પ્રથમ પદનો વર્ગ અને એ જ રીતે અહીં દ્વિતીય પદનો વર્ગ અને વચ્ચે શું છે, 1. તો 1 એટલે કે આ બંનેનો ગુણાકાર, ખરું. a ગુણ્યા 1 ડિવાઈડેડ બાય a, તો એ 1 થશે અને ચિહ્ન પણ આના કરતા ઉલટું, એટલે કે માઇનસની જગ્યાએ અહીં પ્લસ છે. તો જવાબ શું બનશે, જવાબ બનશે a નો ઘન માઇનસ 1a નો ઘન. કેવી રીતે, જો તમારી સરળતા ખાતર આ રીતે લખો, a નો વર્ગ માઇનસ a ગુણ્યા 1 ડિવાઈડેડ બાય a વત્તા આ રીતે વર્ગ, તો આ બનશે a નો ઘન ઓછા 1 ભાગ્યા a નો ઘન બરાબર શું થશે, a ક્યુબ માઇનસ 1 ડિવાઈડેડ બાય a ક્યુબ, આ રીતે બનશે, ખરું. હજુ આપણે એક દાખલાની રકમ લઈએ આવી રીતના સૂત્રવાળી કે એક્સ નો વર્ગ ઓછા વાય નો વર્ગ અને એને કૌંસમાં એક્સની 4 ઘાત વત્તા એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર વત્તા વાયની 4 ઘાત, આવું છે અને એનું વિસ્તરણ કરો એમ કીધું હોય. તો જો ફરીથી આ રકમનું અવલોકન કરીએ તો સીધી વાત છે કે આ એક્સ નો વર્ગ એટલે કે એક્સની 4 ઘાત, વાય નો વર્ગ એટલે કે વાયની 4 ઘાત અને મધ્યમ પદ એ આ બંનેનો ગુણાકાર અને અહીં ચિહ્ન માઇનસ છે તો અહીં પ્લસ છે, ખરો. તો જવાબ શું બનશે, જવાબ બનશે એક્સના વર્ગનો ઘન માઇનસ વાયના વર્ગનો ઘન, ખરું. અને
કેટલા બનશે આ 2 વત્તા 3 એટલે કે એક્સ ની સોરી આ ગુણાકારમાં છે તો 2 કરી 6 અને અહીં ઓછા y ની પણ 6 ઘાત તો આ રીતે જવાબ બનશે ખરું. તો આ વિડીયોમાં બસ આટલું જ. ભલે ત્યારે આવજો.